Life is really simple, but we insist on making it complicated. એટલે કે જીવન છે એકદમ સરળ હોય છે, પણ આપણે તેમને અઘરું બનાવતા હોઈએ છીએ. તેવી જ રીતના અંગ્રેજી ગ્રામરમાં સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ એકદમ સરળ છે, પણ આપણે તેને પૂરેપૂરું સમજતા નથી, એટલા માટે તે અઘરો લાગે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યની ગુજરાતી વાક્યરચના વિશે સમજ મેળવશું. After watching this video, you can give an online test related to this video. The link of the test is given in the description of this video. So I request all of you to go on the link and submit online test. The simple tense in Gujarati, એટલે કે ગુજરાતીમાં સાદા કાળની વાક્ય રચનાની સમજ, જે સાદા વર્તમાન કાળના ત્રણ પેટાકાળ છે, જેમાં પહેલો નંબર છે સાદો વર્તમાન કાળ, ત્યારબાદ સાદો ભૂતકાળ અને ત્યારબાદ સાદો ભવિષ્યકાળ. તો સૌથી પહેલાં આપણે સાદા વર્તમાન કાળની ગુજરાતી વાક્યરચના કેવી હોય તે આપણે જોઈએ. ક્રિયા ય સ નહીં પ્લસ છું છે છીએ અથવા તો છો. ગુજરાતી વાક્યમાં ક્રિયાપદ હંમેશા પાછળ જ હોય. જો ક્રિયાપદની પાછળનો શબ્દ પ્રત્યય જેને આપણે કહીએ છીએ એમાં ય અથવા તો સ આ બંનેમાંથી એક પણ ન હોવું જોઈએ, અને પ્લસ વધારાનો શબ્દ છું છે છીએ કે છો હોય તો તે વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળનું જ હોય છે. એ જ રીતના આપણે સાદા ભૂતકાળનું જોઈએ તો સાદા ભૂતકાળની વાક્યરચના છે ક્રિયા ય ઠ ધ ત અથવા તો ઉચ્ચારમાં ઈ પ્લસ કૌંસમાં લખ્યું છે હતો હતી હતા કે હતું. તો કૌંસમાં શા માટે લખ્યું છે? કારણ કે હતો હતી હતા કે હતું એ સહાયકારક ક્રિયાપદ હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલશે. તો ગુજરાતી વાક્યમાં ક્રિયાપદ જે પાછળ હોય છે એ ક્રિયાપદની પાછળના જે પ્રત્યયમાં ય અથવા તો ઠ અથવા તો ધ અથવા તો ત અથવા તો ઉચ્ચારમાં ઈ, રસ્વઈ દીર્ઘઈ રસ્વાવાળું દીર્ઘાવાળું એકમાત્ર ગમે તે હોય તે ચાલે. આપણે તો માત્ર આ અક્ષરનું જ ધ્યાન રાખવાનું છે. અને પ્લસ હતો હતી હતા હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે. જો આવું ક્રિયાપદ હોય તો સમજી લેવું કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. હવે જોઈએ આપણે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની ગુજરાતી વાક્યરચના થશે ક્રિયા પાછળ સ મીંડાળીઓ સ. એટલે કે ગુજરાતી વાક્યમાં ક્રિયાપદ હોય તે ક્રિયાપદની પાછળનો જે અક્ષર હોય પ્રત્યય હોય તે સ મીંડાળીઓ સ હોવો જોઈએ. રસ્વઈ દીર્ઘઈ કોઈ પણ હોય તે આપણે ધ્યાનમાં લેવાનું નથી. જો આવું હોય તો સમજી લેવાનું કે આ વાક્ય સાદા ભવિષ્યકાળનું જ છે. ચાલો હવે આપણે આ કાળના ઉદાહરણ દ્વારા આપણે સમજ મેળવીએ. તે પહેલાં ફરી એક વખત આપણે યાદ રાખી લઈએ. સાદો વર્તમાન કાળ, ક્રિયાપદની પાછળ ય કે સ ન હોવો જોઈએ, પ્લસ છું છે છીએ. શું કામ? તો કે જો ય હોય તો એ સાદો ભૂતકાળ થશે અને જો મીંડાળીઓ સ હોય તો એ સાદો ભવિષ્યકાળ થશે. સાદા ભૂતકાળ, ક્રિયાપદની પાછળ ય ઠ ધ અથવા તો ત અથવા તો ઉચ્ચારમાં ઈ હોય, હતો હતી હતા હતું હોય તો પણ ચાલે ન હોય તો પણ ચાલે. ત્યારબાદ સાદો ભવિષ્યકાળ, ક્રિયાપદની પાછળ સ, રસ્વઈ દીર્ઘઈ એકઈ કાળમાં ધ્યાનમાં લેવાની નથી. તો ચાલો આપણે એક્ઝામ્પલ દ્વારા આ વાક્યરચનાને સમજીએ. સૌથી પહેલાં આપણે એક્શન વર્બ લઈએ ટુ રાઇટ. ટુ રાઇટ એટલે લખવું. તો સાદા વર્તમાન કાળનું વાક્ય થશે કે હું પત્ર લખું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ છો કે ક્રિયાપદ છે લખું છું. તો જે લખું છે એ ક્રિયાપદ છે, એ લખવુંની પાછળ ય પણ નથી અને સ પણ નથી, અને પ્લસ એટલે કે વધારાનો શબ્દ છું શબ્દ આવી ગયો છે. તો આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે આપણે સાદા ભૂતકાળનું બનાવીએ કે મેં પત્ર લખ્યો હતો અથવા તો મેં પત્ર લખી લીધો હતો અથવા તો હું પત્ર લખતો. આ ત્રણ રીતના સાદા ભૂતકાળનું વાક્ય થશે. એમાં સૌથી પહેલાં મેં પત્ર લખ્યો, એમાં ક્રિયાપદ છે લખ્યો, એમાં પાછળ ય આવી ગયો છે. હતો હતી હતા પાછળ લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે. આપણે બીજું એક્ઝામ્પલ લીધું કે મેં પત્ર લખી લીધો. લખી લીધો એટલે કે લખવાનું કામ પૂર્ણ થઈ ગયું, એમાં ક્રિયાપદની પાછળ ધ આવી ગયો છે. અને ત્રીજું એક્ઝામ્પલ લીધું કે હું પત્ર લખતો, એમાં પાછળ ત આવી ગયો છે.
તો એ પણ સાદા ભૂતકાળનું વાક્ય થશે. હવે આપણે સાદા ભવિષ્યકાળનું વાક્ય જોઈએ. હું પત્ર લખીશ, અહીં ક્રિયાપદ છે લખીશ, તો લખીશ ક્રિયાપદની પાછળ સ મીંડાળ્યો સ આવી ગયો, તે સાદો ભવિષ્યકાળ છે તેવું દર્શાવે છે. તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ગુજરાતી કાળ, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદા ભવિષ્યમાં ક્રિયાપદમાં કેવા ફેરફાર થતા હોય છે, અને એના આધારે આપણે નક્કી કરી શકીએ કે કયો ક્રિયાપદ છે એ કયા કાળનું છે, સાદા વર્તમાન કાળનું છે, સાદા ભૂતકાળનું છે કે સાદા ભવિષ્યકાળનું છે. તો ચાલો આપણે હજી એક એક્ઝામ્પલ જોઈએ વધારે સમજ મેળવવા માટે. આપણે ક્રિયાપદ લઈએ ટુ રીડ, એટલે કે વાંચવું. તો જોઈએ આપણે સાદા વર્તમાન કાળનું એનું વાક્ય કેવું થશે, કે હું પુસ્તક વાંચું છું. ત્યારબાદ સાદો ભૂતકાળ, મેં પુસ્તક વાંચ્યું, અથવા તો મેં પુસ્તક વાંચી લીધું, અથવા તો હું પુસ્તક વાંચતો. સાદો ભવિષ્યકાળ, હું પુસ્તક વાંચીશ. તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સાદો વર્તમાનકાળનું ક્રિયાપદ કેવું હોય, સાદા ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય, અને સાદા ભવિષ્યકાળનું ગુજરાતીમાં ક્રિયાપદ કેવું હોય. આ ટેકનિક છે એ આપણે એક્ઝામમાં લેટર રાઇટિંગ, એસે રાઇટિંગ કે રિપોર્ટ રાઇટિંગ જ્યારે કરતા હોય ત્યારે આપણે ખૂબ કામ આવી શકે, કારણ કે આપણી મધર ટંગ ગુજરાતી છે, આપણે સૌથી પહેલાં ગુજરાતીમાં જ વિચાર આવે છે. તો મિત્રો, આ ત્રણે ત્રણ સાદા વર્તમાન, સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યની જે ગુજરાતી વાક્ય રચનાનું જે સ્ટ્રક્ચર છે એ તમારી નોંધબુકમાં નોંધ કરી લેશો. નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે સાદા વર્તમાનકાળનું પોઈન્ટ ટુ પોઈન્ટ સમજ મેળવશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. અને હા, આ વિડીયો જોયા પછી ઓનલાઈન ટેસ્ટ આપવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.